नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय गुजराती ने चैप्टर नंबर बे एटले के काव्य छे आजनी घड़ी रळियामळी। हवे आ काव्य आपणे टेक्स्ट बुक में जोई गया अने स्वाध्याय पोथी में प्रश्न नंबर एक पण आपणे जोई लीधो। हवे आ स्वाध्याय पोथी में प्रश्न नंबर बे जोवानो छे के प्रश्न नंबर बे में शू छे कि नीचेना प्रश्नोना टूंक में जवाब आपो। हवे स्वाध्याय पोथी में प्रश्न नंबर बे में पेटा प्रश्न एक के तळिया तोरण में कया कया वृक्षों पांदड़ा होय छे। तो मैं चलावती वक्त कहूँ के तळिया तोरण में कया वृक्षों पांदड़ा होय छे, तो तळिया तोरण में आसोपालव नारियेळ अने आंबाना वृक्षों पांदड़ा होय छे। तो दरेक विद्यार्थी ने मारी साथे प्रश्न अने जवाब लखवा होय तो ए जवाब लखी सके छे। हवे प्रश्न नंबर बे के सखी सोहागण ने शू करवानू कहे छे, शा माटे। तमारी स्वाध्याय पोथी में प्रश्न आपेलो हशे तो मारी साथे साथे तमारे जवाब पूरता रहेवानू छे के सखी सोहागण स्त्री ने साथिया पूरवानू कहे छे। शा माटे साथिया पूरवानू कहे छे? केम के श्री कृष्ण भगवान पधारवाना छे। શું કરવાનું છે? શ્રી કૃષ્ણ ભગવાન પધારવાના છે, એ પધારવાની તૈયારી રૂપે સખી સોહાગણ સ્ત્રીને સાથિયા પૂરવાનું કહે છે। હવે પ્રશ્ન નંબર ત્રણ કે તમે કયા કયા પ્રસંગે સાથિયા અને રંગોળી પૂરો છો? તો એના જવાબમાં શું લખવાનું કે અમે દિવાળી નવરાત્રિ અને લગ્ન પ્રસંગે સાથિયા અને રંગોળી પૂરીએ છીએ। કયા કયા પ્રસંગે? તો દિવાળી નવરાત્રિ અને લગ્ન પ્રસંગે ખાસ કરીને આપણે આ સાથિયા પૂરીએ છીએ અને રંગોળી પૂરીએ છીએ। હવે આ થયા પ્રશ્ન નંબર બે। પ્રશ્ન નંબર બેમાં ત્રણ પ્રશ્નો હતા, હવે પ્રશ્ન નંબર ત્રણ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। શું લખવાનું છે? મુદ્દાસર એટલે કે વિસ્તારથી। તો મુદ્દાસર પ્રશ્નોમાં પ્રશ્ન નંબર એક છે કે શ્રી કૃષ્ણને વધાવવા સી સી તૈયારીઓ કરવાની છે અને સી સી તૈયારીઓ કરવાની વાત કરવામાં આવી છે। તો શ્રી કૃષ્ણને વધાવવા સી સી તૈયારી કરવાની વાત કરવામાં આવી છે, તો શ્રી કૃષ્ણ આવવાના છે એની વધામણી રૂપે શું કરવાનું છે? આલા લીલા વાસના મંડપ રચાવવાના છે। આલા લીલા વાસના, લીલા વાસના એટલે આલા લીલા એટલે થોડા સૂકા અને થોડા લીલા એવા વાસના મંડપ રચાવવાના છે। પછી બારણે શું કરવાનું છે? તરિયા તોરણ બંધાવવાના છે। તરિયા તોરણ એટલે કે ત્રણ જાતના વૃક્ષોના પાનના તોરણ, એટલે કે તરિયા તોરણ બંધાવવામાં આવે છે અને શું કરે છે? મોતીડે ચોક પુરાવવામાં આવ્યા છે, મોતીથી ચોક પુરાવવાનો છે। શું કર્યું છે? અહીંયા મોતીડે ચોક પુરાવવાની વાત કરવામાં આવી છે અને એનો અધૂરો જવાબ અહીંયા છે કે બાલાજીના ચરણ પખાડવા માટે ગંગા જમનાના નીર મંગાવવામાં આવ્યા છે। શું કર્યું છે? કે બાલાજીના ચરણ પખાડવા માટે શું કરવાનું છે? ગંગા જમનાના નીર મંગાવવા છે, ગંગા જમના નદીઓના નીર મંગાવવાની વાત કરવામાં આવી છે અને સોહાગણ સ્ત્રીઓને સાથિયા પુરાવ્યા છે, અને સોહાગણ સ્ત્રીઓને સાથિયા પુરાવવાની વાત કરવામાં આવી છે। હવે પ્રશ્ન નંબર બે કે તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો, ક્યારે ક્યારે અને કેવી રીતે? હવે અહીંયા આપણી વાત કરવામાં આવી છે કે તમે તમારા ઘરને કઈ રીતે ખાસ રીતે શણગારો છો અને ક્યારે શણગારો છો અને કેવી રીતે શણગારો છો? તો જવાબ શું લખવાનું? અમે અમારા ઘરને ખાસ પ્રસંગે શણગારીએ છીએ। હવે કયા ખાસ પ્રસંગે? તો જેવા કે દિવાળી, નવરાત્રિ, જન્મદિવસ, લગ્ન પ્રસંગ, આવા ખાસ પ્રસંગે અમે શણગારીએ છીએ। અને કેવી રીતે શણગારીએ છીએ? તો ફૂલોથી, રંગોળી પૂરીને, ફુગ્ગાથી, તરિયા તોરણથી, સોરી તરિયા તોરણ નહીં, ફુગ્ગાથી, પછી તોરણથી અને ઝુમ્મરથી શણગારીએ છીએ। તો અહીંયા આપણે તોરણ ને ઝુમ્મર ને ફુગ્ગા આવા વિવિધ વસ્તુઓથી આપણે શણગારીએ છીએ। હવે પ્રશ્ન નંબર ત્રણ છે કે તમારા ઘેર કોઈ મહેમાન આવવાના હોય તો તમે કેવી તૈયારીઓ કરો છો?
અહીંયા છે કે તમારા ઘેર કોઈ મહેમાન આવવાના હોય, હવે આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો આપણે શી શી તૈયારીઓ કરીએ છીએ, તો એ તૈયારી રૂપે અહીંયા લખવામાં આવ્યું છે કે જો કોઈ મહેમાન આવવાના હોય ત્યારે શું કરવાનું, ઘરના કોઈ સભ્યો બહાર હોય તો એને શું કરીએ છીએ, આપણે બોલાવી લઈએ છીએ કે મહેમાન આવવાના છે તો ઘરે આવી જાઓ, એમ કરીને બહાર હોય તો બોલાવી લેવામાં આવે છે. અને ઘરમાં ખાસ કરીને રસોડામાં કોઈ વસ્તુ જો ખૂટતી હોય તો આપણે શું કરીએ છીએ, વસ્તુને મંગાવી લઈએ છીએ અને ઘરની સાફસફાઈ કરી લેવામાં આવે છે. આ પ્રકારની તૈયારીઓ મહેમાન આવવાના હોય ત્યારે આપણા ઘરમાં કરવામાં આવે છે, અમારા ઘરમાં થતી હોય છે. તો અહીંયા આ સ્વાધ્યાય પોથીના 3 પ્રશ્નો થયા. તો જે વિદ્યાર્થીઓને અહીંયા સાથે સાથે ના લખ્યું હોય એ વિદ્યાર્થીઓ ક્લીન શોટ લઈ શકે છે. તો તમામ વિદ્યાર્થીઓ ક્લીન શોટ લઈ લે. હવે ક્લીન શોટ લઈ લીધો હોય તો આપણે આગળના પ્રશ્નો જોઈએ કે આ પ્રશ્ન નંબર 3ના 3જો પ્રશ્ન હતો, હવે પ્રશ્ન નંબર 3નો 4થો પ્રશ્ન લખવાનો છે આગળ. તો આપણે પ્રશ્ન નંબર 3નો 4થો પ્રશ્ન જોઈએ, જેને લખવાનું બાકી હોય સાઈડમાં લખેલું છે, લખવાનું ચાલુ રાખે છે. હવે પ્રશ્ન નંબર 3ના 3જો પ્રશ્ન સુધી આપણે જોયું, હવે પ્રશ્ન નંબર 3નો પ્રશ્ન નંબર 4 જોઈએ. હવે અહીંયા આ 3જો પ્રશ્ન હતો એનો અધૂરો 4થો પ્રશ્ન અહીંયા લેવાનો છે. 4થો પ્રશ્નનો છે કે ચરણ પખાડીને બદલે જેની પાસે સ્વાધ્યાય પોથી હોય એ મારી સાથે લખી શકે છે. અહીંયા એક આખું વાક્ય છે, આખો જવાબ છે, તો અધૂરો જવાબ હતો એટલે મેં અહીંયા એના અધૂરાની નિશાની કરી છે, ડેશ આગળ છે. તો શું લખ્યું છે પ્રશ્નમાં કે ચરણ પખાડીએને બદલે પગ ધોઈએ એવો વાક્ય પ્રયોગ કરીએ તો, ચરણ પખાડવા એટલે કે પગ ધોઈએ, પણ આપણે પગ ધોઈએ એવો શબ્દ વાપરીએ તો એના જવાબમાં શું આવે કે ચરણ પખાડીએને બદલે પગ ધોઈએ એવો વાક્ય પ્રયોગ કાવ્યનો લય તૂટે છે. લય એટલે કે જે સંગીત આપણે જે ધારથી ગઈએ છીએ એ ગાવાનો લય તૂટે છે, સંગીત તૂટે છે, એમ એનો ભાવ તૂટે છે. અને અને કાવ્યનો સુંદર ભાવ પણ
નષ્ટ થાય છે. અહીંયા શું છે કે ચરણ પખાડીએને બદલે પગ ધોઈએ એવો શબ્દ જો આપણે વાપરવામાં આવે તો શું થાય, કાવ્યનો લય તૂટે છે અને કાવ્યનો ભાવ પણ નષ્ટ થાય છે. જે સરસ રીતે જે ભાવ પ્રગટ કરવાનો છે એ ભાવ એવો સરસ પ્રગટ થતો નથી, એવો સુંદર ભાવ પ્રગટ થતો નથી. અહીંયા આપણા પ્રશ્નોત્તરના ચારે ચાર પ્રશ્નો આપણા સોલ્વ થઈ ગયા. હવે પ્રશ્ન નંબર ચાર છે. પ્રશ્ન નંબર ચાર તમારે સ્વાધ્યાય પોથીમાં જોજો, એનું છે કારણ આપો. કારણ આપો. હવે કારણ આપોમાં પહેલું કારણ છે કે ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે. કારણ કે ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે. કારણ કે, હવે કારણ આપવાનું છે, કારણ કે ગોપીને ઘેર આજની ઘડી ગોપીને કેમ રળિયામણી લાગે છે તો એનું કારણ શું આપ્યું છે, કારણ કે ગોપીને ઘરે ગોપીને ઘેર શ્રી કૃષ્ણ એટલે ડેશમાં કરીએ બાલાજી, બાલાજી પધારવાના શુભ સમાચાર મળ્યા છે. તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે. દરેક વિદ્યાર્થી મારી સાથે સાથે લખે. હવે જેને પહેલો પ્રશ્ન લખવાનો બાકી હોય લખી દે. હવે પ્રશ્ન નંબર બે જોવાનો છે આપણે. કે સખી ગંગા જમનાના નીર મંગાવે છે. કારણ કે, કારણ આપો. એમાં બીજું છે સખી ગંગા જમનાના નીર મંગાવે છે કારણ કે. સખી ગંગા જમનાના નીર કેમ મંગાવે છે તો એનું કારણ શું આપે છે, કે સખી શ્રી કૃષ્ણના ચરણ પખાડવા માટે ગંગા જમનાના નીર મંગાવે છે. હવે બીજો પ્રશ્ન બધા લખી દે. કારણ હવે અહીંયા બધાને લખાઈ ગયું હોય તો હું બોર્ડ સાફ કરું છું. જેને બાકી હોય અહીંયા લખી દેશે બોર્ડમાં થી જોઈને. હવે આપણા આ પ્રશ્ન નંબર ચારનું બીજું કારણ હતું. હવે કારણ નંબર ત્રણ, કે કવિ વોસ વધારવાનું સૂચવે છે. કારણ કે
કવિ કેમ વોશ વધાવવાનું સૂચવે છે, વોશ શા માટે વધાવવાના છે એનું કારણ આપે છે. તો વાલાજી માટે શું કરવાનું છે? વાલાજી માટે મંડપ રચાવવાનો છે. બાલાજી માટે મંડપ રચાવવાનું છે, તેથી કવિ વોસ વધાવવાનું સૂચવે છે. અહીંયા આપણા પ્રશ્ન નંબર 4ના 3 કારણો પૂર્ણ થાય છે. હવે જે વિદ્યાર્થીને લખવાનું બાકી હોય એ લખી શકે છે. અહીંયા હું પ્રશ્ન નંબર 5 શરૂ કરું છું. અહીંયા છે વ્યાકરણ વિભાગ. શું છે? વ્યાકરણ વિભાગ. અહીંયા સૂચના પ્રમાણે કરો. વ્યાકરણ વિભાગમાં પહેલો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો. સમાનાર્થી શબ્દો. હવે સમાનાર્થી શબ્દમાં પહેલો જોઈએ તો શું છે? પહેલો શબ્દ સમાનાર્થીમાં બહેનપણી, સોરી સખી, સખી છે તો એનો સમાનાર્થી શબ્દ શું થાય? બહેનપણી. હવે બીજું છે ચરણ. મેં તમને કાવ્ય ચલાવતી વખતે શબ્દ સમજૂતી માટે લખાવેલું છે, તો ચરણ એટલે શું થાય? પગ. ત્રીજો છે બાર. બાર એટલે શું થાય? દરવાજો. આપણે જે બારણું કહીએ છીએ, બારણું, દરવાજો. ઘડી. ઘડીનો શું થાય? ક્ષણ. કહે છે કે આજની ઘડી રળિયામણી, ઘડી એટલે ક્ષણ, પળ. પછી છે નીર. નીર, નીર એટલે કયું છે કે ગંગા જમનાના નીર મંગાવવાનું. નીર એટલે પાણી. બીજું જળ. પછી છે રળિયામણું. તો શું થાય? સુંદર. આજની ઘડી રળિયામણી, રળિયામણી એટલે સુંદર. તો અહીંયા જે વિદ્યાર્થીને લખવાનું બાકી હોય લખી લે, અને ક્લીનશોટ લેવાનું બાકી હોય એ ક્લીનશોટ પણ લઈ શકે છે. હવે શું છે નંબર 2 પેટા પ્રશ્નમાં? કે વિરોધી શબ્દ લખો. હવે સમાનાર્થી શબ્દ લખાઈ ગયા હોય તો વિરોધી શબ્દ લખવાના છે. અહીંયા વિરોધી શબ્દ લખો. વિરોધી શબ્દમાં સૌથી પહેલો વિરોધી શબ્દ છે વહાલું. વહાલું વિરોધી શબ્દ હોય એટલે અહીંયા ક્રોસનું નિશાન કરવાનું છે, અને વહાલું એટલે દવાલું. પછી બીજું છે સોહાગમ. સોહાગણ એટલે
सुहागण नु विरोधी शु थाय विधवा सुहागण एटले सुहागण पण एनु विरोधी विधवा जेनो पति मरी गयो होय तेवी स्त्री एटले विधवा तो अहींया आपणा विरोधी शब्द प्रश्न पांच में प्रश्न नंबर पेटा प्रश्न एक अने पेटा प्रश्न बे ए आपणो अहींया पूर्ण थाय छे तो दरेक विद्यार्थीए अहींया साथे लख्यू ना होय ए क्लीनशॉट लई शके छे तो आजनो आपणो आ लेसन अहींया सुधी करवामां आवे छे तो दरेके आ स्वाध्याय पोथीमां आटलू लेसन करवू अने जे पण व्यक्ति होमवर्क मोकले छे ते पोतानुं नाम रोल नंबर क्लास अने स्टैंडर्ड लखीने मोकले जेनुं लखेलुं नहीं होय एनुं होमवर्क चेक करवामां आवशे नहीं तमारा होमवर्कना तमारा नंबर आगळ टिक थतुं नथी एटले प्लीज जे पण होमवर्क मोकले ए पूरी डिटेल साथे मोकले ओके अस्तु।